MySQL ભાગ 5 માં તમારું સ્વાગત છે. વપરાશકર્તાઓને આપણી માહિતી એકો કરવા માટે અને આમાંથી પરિણામો પ્રદર્શિત કરવા માટે આપણે while સ્ટેટમેન્ટનો ઉપયોગ કરવાની જરૂર પડશે. મેં ઉલ્લેખ કર્યા પ્રમાણે આપણે એક રો વેરિયેબલ બનાવ્યો છે અને એ છે is equal to mysql underscore fetch underscore asoc. આ આપણી એબ્સ્ટ્રેક્ટ ક્વેરીમાંથી એક એસોસિએટિવ અરે બનાવે છે જે અહીં છે. તો આપણે પીપલ કોષ્ટકમાં બધું જ પસંદ કરી રહ્યા છીએ અને તેને આઈડીના ચડતા ક્રમમાં ગોઠવી રહ્યા છીએ. આપણા વાઇલની અંદર આપણે રોને એક અરે તરીકે લખ્યું છે અને આ એક એસોસિએટિવ અરે છે. રો 0 એ ખોટું હશે કારણ કે આ સંખ્યાત્મક છે. આ સંખ્યાત્મક આઈડી ટેગો છે અને આને બદલે આપણે આપણા ફિલ્ડ નેમ્સ ને વાપરીશું જો કે આ એસોસિએટિવ છે. તો 0 1 2 3 4 ના બદલે આપણે વાસ્તવિક નામ વાપરીશું. ચાલો આમાંથી વેરિયેબલો બનાવીએ. ચાલો હું આઈડી લખું અને પછી ફર્સ્ટ નેમ ઇક્વલ્સ આપણે બધે સમાન સ્ટ્રક્ચર વાપરી રહ્યા છીએ. તો આ કોપી અને પેસ્ટ કરવું અત્યંત સરળ છે. ચાલો આ એડિટ કરીએ. તો આપણી પાસે 5 એક સાથે છે. તો આ 5 છે અને ચાલો આ થોડું બદલીએ. આ એક આળસભર્યું કાર્ય છે પણ આ રીતે કરવાથી આ ખૂબ જ ઝડપી છે. તો લાસ્ટ નેમ અને આપણી પાસે ડેટ ઓફ બર્થ છે. આપણી પાસે જેન્ડર પણ છે. આપણી પાસે આપણો તમામ ડેટા છે અને હવે આપણે આ કેવી રીતે વાપરીશું. આપણે ઇકો કમાન્ડ વાપરવાની જરૂર છે. આ સમય આની વચ્ચે એક લૂપ હોઈ શકે છે, તેથી જે પણ આપણે ઇકો કરીશું તે પુનરાવર્તન થશે. આપણી પાસે દરેક કોડ છે અને તે સાચો છે. આ કોડને પુનરાવર્તિત કરીશું. ઉદાહરણ તરીકે હું અહીં ટેક્સ્ટ લખું છું. હાલમાં અહીં 4 રેકોર્ડો છે. આ પૃષ્ઠને રિફ્રેશ કર્યા પછી તમે ટેક્સ્ટને 4 વખત ઇકો થયેલું દેખાવું જોઈએ. 4 વખત ટાઇપ કરવાથી આ કોડનો અંશ અહીં પ્રત્યેક લૂપ દર્શાવે છે. તેથી ઉદાહરણ તરીકે આપણે આઈડી કે ફર્સ્ટ નેમ અથવા બીજા કંઈક સમાવેશ કરી શકીએ છીએ જે આપણે આપણા એસોસિએટિવ અરે ઉપયોગ દ્વારા ડેટાબેઝમાંથી કાઢ્યું હતું. હવે હું લખીશ ફર્સ્ટ નેમ લાસ્ટ નેમ વોઝ બોર્ન ઓન બીઓબી જન્મ તારીખ માટે એન્ડ ઇઝ અને હું જેન્ડર અહીં મૂકીશ. આપણી લાઇન બ્રેકને ન ભૂલી હું પૃષ્ઠને રિફ્રેશ કરીશ. પછી આપણી પાસે આપણા ડેટાનું સમૂહ છે જે વેરિયેબલ નામનો ઉપયોગ વડે સ્ટ્રક્ચર થયેલ છે. આપણે બરાબર ક્રમમાં આપ્યું છે અને આપણી પાસે જે રેકોર્ડ છે તે દરેક માટે તેનું પુનરાવર્તન પણ થયું છે. ઠીક છે, આપણે આપણા કોષ્ટકના બધા કન્ટેન્ટને આ એસ્ટ્રિક્સ દ્વારા જાહેર થયેલ સ્ટાર વાપરીને આપી દીધા છે જ્યાં આ પ્રત્યેક એકલ ડેટા અથવા દરેક રેકોર્ડને ભેગા કરે છે. હવે ચાલો હું આ કરું. હું લખીશ ઇફ જેન્ડર ડબલ ઇક્વલ એફ. ત્યારબાદ જેન્ડર ઇક્વલ ફિમેલ. આની વાસ્તવિક સ્પેલિંગ અને પછી ચાલો આપણે લખીએ એઝ જેન્ડર ઇક્વલ મેલ. આ ફક્ત વેલ્યુ પર આધાર રાખી વેરિયેબલને ફરી લખવા સમાન છે. જો આપણે હમણાં રિફ્રેશ કરીએ આપણે જોઈ શકીએ છીએ કે આ મેલ મેલ અને ફિમેલ ફિમેલમાં બદલાઈ ગયું છે. આપણી પાસે આ ડેટાને રજૂ કરવા માટે અમુક રસપ્રદ માર્ગ પણ છે. આ સમયે હું પીપલ કોષ્ટકમાંથી પસંદ કરી રહી છું અને આઈડી દ્વારા ચડતા ક્રમમાં ગોઠવી રહી છું. હું ઉતરતા ક્રમમાં આઈડીમાં પણ ગોઠવી શકું છું. તમે જોઈ શકો છો કે આ ડેટાને આ પ્રકારે બદલી દે છે. આપણે આ ફર્સ્ટ નેમ દ્વારા પણ ક્રમમાં ગોઠવી શકીએ છીએ. આને ઉતરતા શબ્દરચના ક્રમમાં મૂકશે અને એસેન્ડિંગ આને ચડતા શબ્દરચના ક્રમમાં મૂકશે. તો આપણને મળ્યું એ ડી ઈ અને કે. તમે આ સરનેમ સાથે પણ કરી શકો છો. તમે આ કોઈ પણ સાથે કરી શકો છો, જન્મ તારીખ સાથે પણ, જ્યાં સુધી તમને આનો અહીં સમાવેશ કરી રહ્યા છો. બીજી એક કરવાની વસ્તુ એ છે, ચાલો હું આને આઈડી પર પાછું લઈ જાઉં અને આને ઉતરતા ક્રમે કરું. આપણે આ લિમિટ 1 નો ઉપયોગ કરી શકીએ છીએ અથવા
આપણે લિમિટ 2, 3 કે 4 લખી શકીએ છીએ. હવે હું આ હેતુ બદલ એક લિમિટ કરીશ. હવે ચાલો એક લઈએ જેથી કરીને પૃષ્ઠના વપરાશકર્તાઓને આ કોષ્ટકમાં દાખલ કરેલ છેલ્લા વ્યક્તિની જાણ થાય. તેથી હું અહીં ઇકો લખીશ. ઇકો લાસ્ટ પર્સન ટુ બી ઇન્સર્ટેડ ઇન્ટુ ધ ટેબલ વોઝ. અને હું આમ જ રાખીશ અને એક લાઇન બ્રેક ઉમેરીશ. હું ફર્સ્ટ નેમ અને લાસ્ટ નેમને ઇકો કરીશ. ઠીક છે, તો અહીં આપણે જોઈ શકીએ છીએ કે ઘણી ગૂંચવણ છે. લાસ્ટ પર્સન ટુ બી ઇન્સર્ટેડ, હા, આ ખરેખર કામ કરે છે. આ પહેલાથી જ લિમિટ કમાન્ડમાં ટાઈપ થયેલ છે. મેં શું કર્યું છે, આને આઈડીના ઉતરતા ક્રમમાં એક દ્વારા લિમિટ કર્યું છે. આઈડી ઇન્ક્રીમેન્ટલ છે, મને સૌથી ઉપર 4 મળ્યું છે, અને જો આપણે આને 1 વડે લિમિટ કરી રહ્યા છીએ તો 4 એકમાત્ર રેકોર્ડ છે જે પસંદ થયેલ છે. એટલા માટે પાછલા દર્શાવ્યા રેકોર્ડ પ્રમાણે કોષ્ટકમાંની છેલ્લી વ્યક્તિ પોતાની વેલ્યુ એકો કરશે. આ વાઇલ ફક્ત એક ડેટા વેલ્યુ પાછી આપશે. જો કે આપણે અહીં એક ડેટા વેલ્યુ પાછી આપી રહ્યા છીએ, આપણે આના લીધે મૂંઝવણમાં મુકાયા છીએ. આ એક કમાન્ડ છે, સિલેક્ટ એસ્ટ્રિક્સ ફ્રોમ પીપલ ઓર્ડર બાય આઈડી ડેક બીજું છે અને લિમિટ 1 બીજું 1 છે. આપણે અલ્પવિરામ કે બીજું કંઈ વાપરી નથી રહ્યા. આ ફક્ત એટલું જ છે આપણે આપણી ક્વેરી અંદર આપણા કોડને કેવી રીતે લખી શકીએ છીએ. આ કોડને ચકાસવા માટે હું PHP માય એડમિન માં ઇન્સર્ટ ફંક્શનનો ઉપયોગ વડે દાખલ કરીશ અને હું બીજા એક રેકોર્ડને દાખલ કરીશ. ઉદાહરણ તરીકે ચાલો ટાઈપ કરીએ ડેવિડ ગ્રીન અને આપણી જન્મ તારીખ કંઈ પણ હોઈ શકે છે. આપણે અહીં શું ટાઈપ કરીએ છીએ એ ખરેખર મહત્વપૂર્ણ નથી. આપણે લખીશું મેલ. હું અહીં નીચે આવું છું અને આ ડેટાને સોંપીશ. બ્રાઉઝ પર ક્લિક કરો અને અહીં આપણે એક નવી વેલ્યુ મળે છે. જ્યારે આપણે અહીં પાછા આવીને રિફ્રેશ કરીએ છીએ, આ ડેવિડ ગ્રીનમાં બદલાઈ જશે. જો તમારી પાસે એક વેબસાઇટ છે જેમાં તમે વિડીયો અથવા વ્યક્તિગત ચિત્રો મૂકી રહ્યા છો તો આ ખરેખર ઉપયોગી છે. તમે વપરાશકર્તાઓએ દાખલ કરેલી છેલ્લી વસ્તુના સ્થાને મૂકી શકો છો અથવા કદાચ છેલ્લી વ્યક્તિ જે તમારી વેબસાઇટ પર નોંધાઈ છે અથવા કંઈ પણ. આને ઉપયોગ કરવાની શક્યતાઓ અનંત છે. સામાન્ય રીતે કેવી રીતે ડેટાને એકો કરવું અને કેવી રીતે તેને ફક્ત MySQL ક્વેરી વાપરીને મેન્યુપ્યુલેટ કરવું, આવનારા ભાગમાં આપણે આપણા વપરાશકર્તાને પરવાનગી આપીશું કે જે ડેટાને તેઓ દર્શાવવા માંગે છે તેને સ્પષ્ટ રૂપે દર્શાવી શકે. આપણે અમુક HTML ફોર્મો બનાવીશું અને તેને કરવા માટે સક્રિય કરીશું. આ તમને ડેટાબેઝ કે કોષ્ટકમાંથી તમને જોઈતું નામ પસંદ કરવા દેશે. તો આવનારા ભાગમાં મારી સાથે જોડાઓ. IIT બોમ્બે તરફથી સ્પોકન ટ્યુટોરિયલ પ્રોજેક્ટ માટે ભાષાંતર કરનાર અને રેકોર્ડિંગ કરનાર હું જ્યોતિ સોલંકી વિદાય લઉં છું.